હેલો ફ્રેન્ડ્સ હું જ્યોતિ ગજ્જર સુરતથી આજે હું તમારી સાથે લીલા મગનું રસાવાળું શાક કેવી રીતે બનાવવું એની રેસીપી શેર કરીશ આ શાક માત્ર બારથી પંદર મિનિટમાં જ બનાવી શકાય અને ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે મગ આપણી હેલ્થ માટે ખૂબ જ ફાયદેમંદ પણ છોકરાઓ ખાવાનું પસંદ નથી કરતા આ રીતે એનું શાક બનાવવામાં આવે તો ઘરમાં નાના મોટા બધા જ વખાણ કરીને ખાશે તો ચાલો આ ખૂબ જ હેલ્ધી શાકની રેસીપી શરૂ કરીએ શાક બનાવવા માટે અડધો કપ ભરીને લીલા મગ લીધા છે એને એક વાસણમાં લઈને બેથી ત્રણ વાર પાણી વડે સારી રીતે ઢોઈ લઈએ શાકમાં નાખવા માટે એક નાની સાઈઝનું પાક્કું ટામેટું લીધું છે એનો ડીચવાળો ભાગ કાપીને હટાવી દઈએ ત્યારબાદ એની ઉપર આ રીતે કટ લગાવીશું એને પણ મગની સાથે બાફી લઈશું એટલે સાંટડવાની જરૂર ન પડે મગ બાફવા માટે એક નાની સાઈઝના પ્રેશર કુકરમાં બે કપ જેટલું પાણી લઈને ગરમ કરવા મૂકી દીધું હતું એ ગરમ થઈને ઉકળવા લાગ્યું છે હવે એમાં ઢોઈને રાખેલા મગ અને કાપેલું ટામેટું નાખીશું અને આ પાણી ઉભરાઈને બહાર ન આવે એ માટે એમાં પાસ્પૂન જેટલું તેલ નાખીશું સાથે એમાં પાસ્પૂન હળદર અને સ્વાદ પ્રમાણે અડધી ટી સ્પૂન મીઠું નાખીને મિક્સ કરીશું હવે પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરીશું ત્યારબાદ લો ટુ મીડિયમ ફ્લેમ પર એમાં પાંચ વિસલ આવે એટલે ગેસ ફ્લેમ ઓફ કરી દઈશું મગ પ્રેશર કુક થઈ ગયા માટે કૂકરનું ઢાંકણ ખોલીને એને ચેક કરીશું મગ સારી રીતે બફાઈ ગયા એને બાફતી વખતે સાથે એમાં ટામેટું નાખ્યું હતું એને ચમચામાં લઈને એની ઉપરની છાલ હટાવી દઈએ ત્યારબાદ એને ચમચા વડે મેસ કરી લઈશું શાક ખાટી વખતે ટામેટું આખું દેખાય કે એની છાલ આવે એ છોકરાઓને નથી ગમતું માટે આ રીતે ટામેટું સાથે બાફી લેવામાં આવે તો એની છાલ સરળતાથી હટાવી શકાય અને શાકમાં ટામેટું નાખ્યું છે એ દેખાય પણ નહીં હવે આગળના સ્ટેપમાં શાક માટે વઘાર રેડી કરીશું એના માટે એક ફ્રાયપેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને ફ્રાયપેનમાં એકથી દોઢ ટેબલ સ્પૂન જેટલું તેલ નાખીશું તેલ ગરમ થાય એટલે એમાં અડધી ટી સ્પૂન રાઈ ઉમેરીને ફ્રાય પેનને ઢાંકણ લગાવી દઈએ અને રાઈ ચટકી જાય એટલે ફ્રાયપેન ઉપરથી ઢાંકણ હટાવી દઈશું ત્યારબાદ એમાં વન થર્ડ ટી સ્પૂન હિંગ અને બે ટી સ્પૂન ઝીણું ચોપ કરેલું સૂકું લસણ નાખીને સારી રીતે મિક્સ કરીશું સાથે એમાં એક ટીસ્પૂન વાટેલા આડુ મરચાં અડધી ટીસ્પૂન લાલ મરચું પાંચ ટી સ્પૂન હળદર અને અડધી ટી સ્પૂન ધાણાજીરું પાવડર નાખીને મિક્સ કરીશું એમાં બે નંગ સૂકા લાલ વઘારના મરચાં નાખીને મસાલા થોડી સેકન્ડ માટે સાંટળી લઈએ ત્યારબાદ એમાં બાફેલા મગ અને સાથે પાં કપ જેટલું પાણી ઉમેરીને મિક્સ કરી લઈએ મગ બાફટી વખતે એમાં મીઠું નાખ્યું હતું અને આદુ મરચાંવાળો મસાલો નાખ્યો એમાં પણ મીઠું હોય છે માટે હવે પછી શાક ટેસ્ટ કરીને જરૂર હશે તો નાખીશું એક નાનો ટુકડો આશરે એક ટેબલ સ્પૂન જેટલો ગોળ લીધો છે એ ઝીણો કાપીને આ શાકમાં ઉમેરીશું સાથે એમાં અડધી ટી સ્પૂન જેટલો લીંબુનો રસ નાખીને મિક્સ કરી લઈએ એટલે આ શાક ખાવામાં ઘણું સરસ ખટ મીઠું ચટપટું લાગે ગોળ ઓગળીને મિક્સ થાય ત્યાં સુધી શાક ઠવા દીધું હવે આ ટાઈમ પર એકવાર ટેસ્ટ કરી લેશું શાકમાં મને મીઠું ઓછું લાગે છે માટે પાંચ ટી સ્પૂન જેટલું નાખીને મિક્સ કરીશું હવે એકથી બે મિનિટ માટે એને ઢાંકીને ઠવા દઈએ ત્યારબાદ ફ્રાઈપેન ઉપરથી ઢાંકણ હટાવી દઈશું શાક રેડી છે માટે ગેસ ફ્લેમ ઓફ કરી દઈશું ત્યારબાદ એમાં બે ટેબલ સ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર નાખીને મિક્સ કરી લઈએ અને હવે આ શાક ફ્રાઈપેનમાંથી એક સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું લીલા મગનું સુપર ટેસ્ટી રસાવાળું શાક રેડી છે પેલી કહેવત છે ને કે મગ ચલાવે પગ માટે વીકમાં એકવાર મારે ત્યાં લીલા મગનું શાક અચૂક બને છે આવા રસાવાળા મગ સાથે ગરમ ગરમ જુવારના રોટલા ગુજરાતી કઢી અને ભાત હોય તો ખાવાની મજા પડી જાય બીજી કોઈ આઈટમની જરૂર ન પડે ગેરંટી સાથે કહું કે તમે આ રીતે મગનું રસાવાળું શાક બનાવશો તો ઘરમાં બધા જ વખાણ કરીને ખાશે અને નાના છોકરાઓ પણ માંગીને ખાશે માટે આ રેસીપી તમે ચોક્કસ ટ્રાય કરો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં બે લાઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીનું નોટિફિકેશન તમને મળતું રહે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી